વાત માં કોઈ વજુદ છે કે પછી ચૂંટણીની સિઝન માં ચાલતો આ પ્રચાર છે નક્કર હકીકત સમજવી જરૂરી છે એક એવી બુમરાણ મચી રહી છે કે ગેસના ભાવ વધી જતા રસોઈમાં વપરાતો ગેસ એટલે એ ગેસમાંથી એલપીજી એટલે કે રસોઈમાં વપરાતો ગેસ બનતો નથી તમારી જાણકારી માટે એ જરૂરી છે કે એલપીજી રસોઈ ગેસ પ્રોપેન અને બ્યુટેનમાંથી મળે છે આ ઘટકો કે જી માંથી નીકળતા ગેસમાં હોતા નથી એટલે એલપીજી રસોઈ ગેસની કિંમત તથા ગેસના ભાવ વધારા સાથે કોઈ સીધો સંબંધ નથી એક બાબત ધ્યાનથી તપાસવા જેવી છે પાંચ વર્ષોથી ગેસના ભાવો સ્થિર છે પણ પાંચ વર્ષ પહેલા જે એલપીજી ગેસ સિલિન્ડર તમે ખરીદતા હતા તેની કિંમત હતી લગભગ બસો રૂપિયા જે હવે તમને રૂપિયા ચારસો પચાસમાં મળે છે અગર ગેસના ભાવો સાથે એલપીજીનો કોઈ સંબંધ હોત ને તો પાંચ વર્ષની અંદર એલપીજીની કિંમત કેમ વધી ગઈ પ્રજાને ગભરાવવા માટે આવો હાવ ઊભો કરવામાં આવ્યો છે હકીકત એ છે કે એલપીજી રસોઈ ગેસ રિફાઈનરીઝના પેટ્રોલિયમ પદાર્થો જેવા કે કાચા તેલમાંથી બને છે તેનો ગેસના ભાવો સાથે કોઈ સંબંધ નથી બીજી વાતનો ગેરપ્રચાર થઈ રહ્યો છે કે જેવો ગેસનો ભાવ વધારો થશે ને તો પહેલી એપ્રિલથી બજારમાં ખાદ્ય પદાર્થો ખૂબ મોંઘા થઈ જશે કારણ કે અનાજનું વહન કરનારા વાહનોના ભાડા એકદમ વધી જશે આપની જાણકારી માટે આ બાબત જરૂરી છે કે જે વાહનો અનાજ દાણા પાણી લાવવા લઈ જવામાં વપરાય છે ને જેવા કે ટ્રક ટેમ્પો ટ્રેક્ટર માલગાડી એ ગેસથી ચાલતા નથી એ ડીઝલ થી ચાલે છે તો પછી ખાવા પીવાની ચીજ વસ્તુઓનો ભાવ વધારો કેવી રીતે થાય વાત બહુ સીધી સાદી છે કેટલાક લોકો આપનાથી સત્ય હકીકત છુપાવી રાખવા માંગે છે આપને ડરામણી વાતોના પ્રચારથી ગેરમાર્ગે દોરીને પોતાની વોટ બેંક તરબતર કરવા માંગે છે મોંઘવારીની દુહાઈ દઈને આપને ભડકાવ્યા વગર જે નક્કર વાસ્તવિકતા છે તે આપની સામે ઉજાગર કરવાનો વિનમ્ર આશય છે આપકો મહેંગાઈ કે નામ પર ભડકાતે